हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश यूनिट नंबर 3। यस आई विल, यस એટલે કે हाँ, आई विल નો અર્થ છે હું કરીશ। પેજ નંબર 23 ઉપર તમે બધા આવી જાઓ, ટેક્સ્ટબુક તમારી સામે રાખી દો। સૌપ્રથમ આપણે એમાં જોવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી નંબર 1। તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 1 પેજ નંબર 23, ટેક્સ્ટબુક તમારી સામે હોવી જોઈએ, વિડિયો લેક્ચર જ્યારે તમે એટેન્ડ કરતા હો ત્યારે। તો પેજ નંબર 23 ઉપર પહેલી એક્ટિવિટી જે આપી છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ જે આપણને ડિટેલ્સ આપી છે એનું હું ટ્રાન્સલેશન કરતો જાઉં છું, તમે સાથે સાથે જોતા જાઓ। ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ, ડ્યુરિંગ એટલે દરમિયાન, બરોબર। સૌથી પહેલો વર્ડ તમારા માટે નવો છે, ડ્યુરિંગ એનો અર્થ થાય દરમિયાન, બરોબર। ગુજરાતી ક્લાસ દરમિયાન હિરલ પાસ્ડ અ ચીટ, CHIT, ચીટ એટલે કે ચિઠ્ઠી, બરોબર। હિરલ છે એ ચિઠ્ઠી પાસ કરે છે ટુ હેતાંશી, કોને પાસ કરે છે, હેતાંશીને। શી રીડ ઇટ, તેણી તે વાંચે છે, એન્ડ પાસ્ડ ઇટ ટુ સેજલ, અને તે સેજલને પાસ કરે છે। સેજલ પાસ્ડ ઇટ ટુ આશિકા, અને સેજલ છે એ ચીટ આશિકાને પાસ કરે છે। એટલે બધા વિદ્યાર્થી મિત્રો ચીટ દ્વારા વાતચીત કરે છે। શી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ, અબાઉટ ટુ ઓપન એટલે લગભગ એ ચીટ ખોલવાની તૈયારીમાં હતી, બટ ધ ટીચર ટુક ઇટ, પરંતુ શિક્ષકે તે લઈ લીધી। હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન, થ્રો એટલે ફેંકવું, બરોબર। ડસ્ટબિન એટલે કચરા પેટી, બરોબર। ડસ્ટબિન એનો અર્થ છે કચરા પેટી, અને શેમાં ફેંકી દે છે, કચરા પેટીમાં। ઇન ધ રિસેસ ટાઈમ, રિસેસના સમયમાં આશિકા ફાઉન્ડ આઉટ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન, ફાઉન્ડ આઉટ એટલે મેળવવી, બરોબર, પરત મેળવી। આશિકા છે ડસ્ટબિનમાંથી ચીટ પરત મેળવે છે। હિયર ઇઝ ધેટ ચીટ, અને તે ચીટ અહીં છે, પાસ ઇટ ઓન, પાસ ઇટ ઓન એને પાસ કરો, મીન્સ આગળ વધારો। તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાત કરો છો, ક્વેશ્ચન માર્ક છે। ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસી ચબરખીની મદદથી વાતો કરતા હતા તે વાંચો, બરોબર। તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે ભેગા થઈ અને ચીટની મદદથી વાતો કરે છે, જેમાં પુસ્તકાલયમાં, લાઇબ્રેરીમાં બેસીને। કબડ્ડી એટ 5, પછી એન કરેલો છે, એન મીન્સ ઈ કોણ, પણ લખીને મોકલ્યું છે, એન એટલે કોણ છે, નરેન્દ્ર, બરોબર। નરેન્દ્રે પાસ કરી, નો લેટ્સ પ્લે ચેસ, પછી આર છે એટલે કે રશ્મિ, રશ્મિએ એમ કીધું કે ચાલો આપણે ચેસ રમીએ। શ્યોર થિંગ, ચોક્કસ વાત, આઈ લવ ચેસ, મને ચેસ ગમે છે। લેટ્સ શાર્પન અવર બ્રેઇન, શાર્પન એટલે ધાર કાઢવી, વર્બ છે, બરોબર। શાર્પન એનો અર્થ છે ધાર કાઢવી, ધેટ મીન્સ કે તેજ બનાવવું, બરોબર। બ્રેઇન એટલે કે મગજ, બરોબર, બ્રેઇન એટલે મગજ, ચાલો આપણે આપણા મગજની ધાર કાઢીએ, ધેટ મીન્સ કે આપણા મગજને તેજ બનાવીએ, તેજસ્વી બનાવીએ, બરોબર। એવું કોણે કીધું, કે મીન્સ કુલદીપ, એટલે રશ્મિ ને કુલદીપ છે એ બંને એગ્રી થઈ ગયા કે ચલો ચેસ રમીએ એમ। ઓ લેડી વિશ્વનાથન, વિશ્વનાથન કોણ હતા, કોણ છે, તો કે ઈ એક મહાન ચેસ ચેમ્પિયન છે, બિલોંગ્સ ટુ ઇન્ડિયા, બરોબર, એ ભારતના વતની છે, અને ચેસની અંદર જેમણે ખૂબ નામ છે પ્રાપ્ત કર્યું એવા મહાન વ્યક્તિ એટલે વિશ્વનાથન। ઓ લેડી વિશ્વનાથન, અવર ડિસિશન ઇઝ કબડ્ડી, એવું કોણે કીધું, નરેન્દ્રએ, ડિસિશન એટલે કે નિર્ણય, અરે લેડી વિશ્વનાથન આપણે નિર્ણય કર્યો તો કબડ્ડી રમવાનો, બરોબર, અને રશ્મિએ થોડું ફેરવી નાખ્યું એમ કે ભાઈ ચલો ચેસ રમીએ।
थैंक्स ओके नो चेस नो कबड्डी गो फॉर बेरीज इन माय फार्म BERRY बेरी नो अर्थ छे बोर बराबर बोर જેવું એક ફળ બેરીસ અહીંયા બહુવચન છે ઇન માય ફાર્મ ફાર્મ એટલે કે તો ચાલો આપણે મારા ખેતરે જઈ વાડીએ જઈ અને બોર ખાઈએ બરોબર નટ ટુડે એવું કોણ બોલ્યું એવું રશ્મિ બોલ્યું રશ્મિએ કીધું કે જેસે ની કબડી ની ચાલો આપણે ફાર્મે જઈ બોર ખાઈએ નટ ટુડે આજે નહીં બેરીસ ઓન સન્ડે ફૂલ ડે બેરીસ ખાવા આપણે સન્ડે જઈશું આખો દિવસ આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા એસ એસ એટલે કે સાહિલ સાહિલે કીધું સાથે સાથે ચાટ મસાલા પણ લેતો આવીશ બચ્ચુદે મંજીરા એમ કરી નરેન્દ્રએ કીધું તો આજે શું કરશું મંજીરા વગાડશું આજ શું રમવાનું એમ કુલ ડાઉન એંગ્રી બર્ડ આ ગુસ્સે ભરાયેલા વ્યક્તિ કુલ ડાઉન ઠંડા પડો વી વિલ પ્લે કબડ્ડી આપણે કબડ્ડી રમીશું ધે વિલ પ્લે ચેસ તેઓ ચેસ રમશે હાઉ ઇઝ ધેટ એટલે તે કેવું રહેશે બરાબર હાઉ ઇઝ ધેટ મીન્સ કેવું છે બરાબર હાઉ ઇઝ ધેટ કેવું લાગે છે એને ટૂંકમાં શું કહેવાય હાઉ ઇઝ ધેટ જે આમાં લખ્યું છે બરાબર કેવું લાગે છે હાઉ ઇઝ ધેટ શબ્દ ખરેખર સમજવા જેવો છે બરોબર હાઉસ ધેટ એટલે એનું પૂરું નામ એમ છે કે હાઉ ઇઝ ધેટ ટૂંકમાં એને હાઉસ ધેટ ક્રિકેટ મેચ જ્યારે ચાલી રહી હોય ત્યારે એમાં જે બોલર છે બોલિંગ કરે ને LBW માટે જ્યારે અપીલ કરે છે ને ત્યારે એ શું કહે છે હાઉસ ધેટ બરોબર ધેટ મીન્સ કેવું લાગે છે કેવું લાગે છે એને હાઉસ ધેટ છે એ કહેવામાં આવે બરોબર ઈ કોણ બોલ્યું ત્યાં એસ કરેલો છે મીન્સ સાહિલ બરોબર એટલે સાહિલ ઠંડો પાડે છે નરેન્દ્રને અને એંગ્રી બર્ડ ઠંડો પડ આપણે કબડ્ડી રમીશું અને તેઓ ચેસ રમશે ઈ કેવું લાગે છે એમ ક્વાઇન આઈ ડુ અગ્રી રશ્મિ પ્લીઝ નરેન્દ્ર બરોબર તો નરેન્દ્રએ કીધું ખૂબ સરસ હું તારી સાથે અગ્રી એટલે સહમત થવું બરોબર રશ્મિ પ્લીઝ ઓકે યુ પુલ લેગ્સ સારું તો તમે એકબીજાના પગ ખેંચો એટલે કે ટાંટિયા ખેંચો એટલે કે કબડ્ડી તમે રમો વી વિલ જો વિદ્યાર્થી મિત્રો વી પછી ડબલ એલ આમ લખેલું છે ને આને વંચાઈશું વી વિલ બરોબર એને વાંચવાનું આ રીતે છે વી વિલ નું શોર્ટ ફોર્મ છે આવી રીતે લખવામાં આવે છે બરોબર વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ તો અમે જઈશું કિંગ્સ અને ક્વીન્સ સાથે અને તમે બે કાઢિયા ખેંચ રહો બરોબર એટલે કોણ રશ્મિ અને કુલદીપ એ બંને ચેસ રમવા અગ્રી થયા બરોબર અને નરેન્દ્ર અને સાહિલ એ બંને રમશે કબડ્ડી બરોબર તો આ રીતે એક નાની એવી ચીટ વિશેની વાત આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો કરેલી છે અને હવે નાવ આન્સર પેજ નંબર 24 ઉપર આવી જાઓ બધાય 24માં પેજ ઉપર બરોબર નાવ આન્સર ધ ક્વેશ્ચન્સ બરોબર હવે પ્રશ્નોત્તરીની વારી આવી બરોબર આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નોના જવાબ આપો બરોબર તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સામે લખેલો છે એટલે હું નહીં લખું માત્ર એના આન્સર જ લખીશ હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી કોણ કબડ્ડી રમવા ઈચ્છતું હતું વોન્ટ એટલે ઈચ્છવું બરોબર તો કબડ્ડી રમવા કોણ ઈચ્છતું હતું તો મેં તમને કહી દીધું કે ભાઈ કબડ્ડી રમવાની વાત છે નરેન્દ્ર અને સાહિલની બરોબર તો નરેન્દ્ર અને સાહિલ તો આપણે અહીં લખશું નરેન્દ્ર એન્ડ સાહિલ
वोटेड वोटेड एट इच्छता था नरेन्द्र एंड साहिल वोटेड टू प्ले कबड्डी बराबर पहला क्वेश्चन नो आंसर आ रीते थे नरेन्द्र एंड साहिल वोटेड टू प्ले कबड्डी फर्स्ट क्वेश्चन नो आंसर आ रीते थे सेकंड क्वेश्चन जो आपने एम शू कीधु रश्मि वोटेड टू प्ले चेस ट्रू और फॉल्स बराबर तो रश्मि जे चेस रमवा इच्छती थी चेस नी बात ज रश्मि मूकी छे एटले ई सेंटेन्स केवु छे ट्रू बराबर એમાં લખશું આપણે ટ્રુ ઓનલી ટ્રુ એટલું જ ખાલી લખવાનું છે ટ્રુ ફોલ્સ આપણે લખ્યું છે ડેશ એન્ડ ડેશ વિલ પ્લે ચેસ તો ચેસ કોણ રમશે તો મેં તમને અગાઉ પણ કહી દીધું કે ચેસ રમવાની વાત રશ્મિ અને કોની છે કુલદીપની બરાબર રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ તો અહીંયા લખી નાખીએ रश्मि एंड कुलदीप एंड तो लखेल बच्चे बराबर रश्मि एंड कुलदीप वोटेड ये शू इच्छता था चेस रमवा बराबर तो आ रीते विद्यार्थी मित्रों आपणे आजे एक्टिविटी वन यूनिट थ्री में એના વિશેની આપણે વાત છે એ કરી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી નંબર ટુ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર ટુ આપણે જોઈએ જે આપણે જોવા જઈ રહ્યા છીએ પહેલા તમારે જે આજે મેં એક્ટિવિટી વન તમને કરાવી છે જેમાં ચિટ ની અંદર કરેલું લખાણ છે બરોબર એની અગાઉ જે કઈ સૂચનાઓ બધી તમને આપવામાં આવી છે એને ખાસ ધ્યાનપૂર્વક તમારે એક વાર રીડિંગ કરવાનું છે જે હાર્ડવર્ડ્સ તમારી સામે અહીંયા લખેલા છે ડ્યુરિંગ એટલે દરમિયાન ચિટ એટલે ચિઠ્ઠી ડસ્ટબિન એટલે કચરા પેટી શાર્પન એટલે ધાર કાઢવી બ્રેઇન એટલે મગજ બેરી એટલે બોર હાઉસ ધેટ એટલે કે હાઉ ઇઝ ધેટ કેવું લાગે છે બરોબર આ બધા જે હાર્ડ વર્ડ્સ છે એ તમારે એક વખત ઇંગ્લિશની ફેરબુકની અંદર લખી નાખવાના છે ઉપરાંત આન્સર ધ ક્વેશ્ચન્સ બરોબર પ્રશ્નોના જવાબ આપો એ તમને મેં અહીંયા લખી દીધા છે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમારી સામે છે સેકન્ડ ક્વેશ્ચન છે એનો આન્સર પણ છે થર્ડ ક્વેશ્ચનનો આન્સર છે બરોબર આ બધું લખી અને તમારે પહેલા ટેક્સ્ટબુકની અંદર જ નોટ ડાઉન કરવાનું છે અને પછીની જ વસ્તુ ફેરબુકમાં લખી લેવાની છે થેન્ક યુ